नमस्कार बाळको, आज आपणे भावनगर किल्लो जे आपणे आगळ बे विडियो मारा यूट्यूब पर अपलोड छे ए तमे जोजो अने एनी अंदर तमने घणो बधुं जाणवा मळशे। तो आपणे भावनगर जिल्लानी अंदर चोथो भाग छे आपणो विडियोनो। चोथा भागनी अंदर आपणे आजे आटला टॉपिकनी चर्चा करवानी छे। तो आपणे शरूआत करीए भावनगर जिल्लानी अंदर। तो आपणे पहेली वार शरूआत करीए कि भाव जिल्लानी जे स्थापना छे जोवा जईए तो ए आजादी पहला भावसी जी गोहिलता एमने करी थी। बीजू जोवा जाइए तो बीजा तमने लेबीपुर है घोघा है एनी माहिती मैं आपणा विडियोनी अंदर अपलोड करेली छे, तमे जोई शको छो। हवे आपणे आगळ बात करीए छीए, एक स्थळ छे भावनगरनी अंदर कोणियाक नामनुं स्थळ छे। क्यूँ? कोणियाक नामनुं जे स्थळ छे ए जग्या उपर भावनगरनी अंदर पांडवोए महाभारतनी अंदर जे बे पक्ष होय छे कौरव अने जे पांडव होय छे एमांथी जे पांडव होय छे एटले के पांडव ना पुत्रों पांडव कहवाया। पांडव जी माता नाम कुंती है ये पर तब याद रखी सको कि पांडवों आ गुजरात की अंदर ये भावनगर जो दरिया किनारो है त्या एक स्थल आयो है कोड़िया नाम त्या नीलकंठ जी महादेव जो मंदिर है त्यानी स्थापना करी थी, त्या शिवलिंग की स्थापना करी थी और त्या पूजा पर अर्चना करी थी। आप तब याद रखी सको कि नीलकंठ महादेव की स्थापना कोने करी थी तो पांडवों करी थी। अने बीजू जोवा जोईए के भावनगरनी अंदर आ जे नीलकंठ जे महादेव मंदिर छे ए मंदिर थी जे खंभातनो आकाश छे एनी अंदर आवेलुं छे, एटले के दरियाओना भागनी अंदर आवेलुं छे। त्यां भरती अने ओट पण आवे छे। त्यां एक खास छे मंदिरनी के त्यां ए मंदिर उपर सफेद ध्वजा लड़ावामां आवे छे। बीजू जोवा जोईए के आ मंदिरनी अंदर भादરવી અમાસના દિવસે મેળો ભરાય છે, ત્યાં શ્રદ્ધાળુ લોકો ત્યાં મેળાની અંદર જોડાય છે ભાદરવી અમાસના દિવસે। આ પણ તમે યાદ રાખી શકો છો। બીજું જોવા જઈએ કે શિયોર ભાવનગર જે શિયોર છે એ પણ તમે પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, તમે ભાઈ યાદ રાખી શકો છો। તો પ્રાચીન સમયની અંદર ભાવનગરની અંદર આ જે શિયોર છે રાજધાની હતી। તો ભાવનગરની પ્રાચીન સમયની અંદર રાજધાની કઈ હતું તે તમારે યાદ રાખવું છે કે શિયોર, શિયોર નામનું જે સ્થળ છે એ રાજધાની હતું રજવાડા સમયની અંદર। શિયોરને બીજા એક નામથી ઓળખવામાં આવે છે અને એક વખણાય છે એનું નામ અને જાણીતું પણ બન્યું છે શિયોરી તલવાર। શિયોરી તલવાર એ કયા જિલ્લાની વખણાય છે તો યાદ રાખવાનું છે ભાવનગરની, અને તાલુક તમને સ્થળ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે શિયોર નામનું સ્થળ તમારે યાદ રાખવાનું છે। બીજું છે કે શિયોરની અંદર એ પિત્તળના જે વાસણો હોય છે એ બનાવવા માટેનો ગૃહ ઉદ્યોગ ત્યાં જાણીતો છે, અને એના ઉપર જે નકશી કામ થાય છે જે પિત્તળના વાસણો ઉપર એ ખૂબ જ જાણીતું છે। તો પિત્તળના વાસણો ઉપર જે નકશી કામ થાય છે એ ખૂબ જ જાણીતું છે, કયા તાલુકાનું છે તમારે યાદ રાખવાનું શિયોરનું યાદ રાખવાનું છે। બીજું જોવા જઈએ આગળ ટોપિક છે આપણો ભાવનગરની અંદર રાજપરા। તો રાજપરાની અંદરથી ત્રણ ટોપિક છે, ત્રણ ટોપિકની અંદરથી પ્રશ્ન બની શકે છે। એક ખોડિયાર માતાનું પછી તે યાત્રાધામ ક્યાં આવ્યું છે ગુજરાતની અંદર, તો તમે કહી શકો કે ભાવનગરની અંદર જે રાજપરા જે સ્થળ છે ત્યાં આવેલું છે। બીજું જો કે ત્યાંની બાજુની અંદર એક તાતણીયો ધરો આવેલો છે, અને આ તાતણીયો ધરો છે એ તાતણીયા ધરાની અંદર એક ખાસિયત છે કે દુકાળના સમયની અંદર અહીં પાણી સુકાતું નથી, શું સુકાતું નથી, પાણી સુકાતું નથી, આ તમે યાદ રાખી શકો છો। બીજું જોવા જઈએ કે તે તાલુકો બીજો છે આગળ મહુવા તાલુકો, પરીક્ષા માટે પરીક્ષાના સંદર્ભમાં જોવા જઈએ તો મહત્વનો તાલુકો એટલે મહુવા, એની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે। બીજું જોવા જઈએ તો મહુવાની અંદર તો મહુવાની પ્રાચીન નામ શું હતું તો મધુપુરી હતું, તમારે યાદ રાખવાનું છે કે મહુવાનું પ્રાચીન નામ શું હતું તો તમારે યાદ રાખવાનું છે મધુપુરી, આ એક મહત્વનો મુદ્દો બની શકે છે। બીજું છે કે મહુવાની અંદર જે આખી દાંત છે જે આખીના જે દાંત હોય છે એ દાંતમાંથી એક બનાવટ બનાવવામાં આવે છે, એની અંદરથી કોઈ પણ શસ્ત્રો બનાવવામાં આવે છે, એટલે કે આખી દાંતની બનાવટ કયા તાલુકાની અંદર કયા જિલ્લાની વખણાય છે તમે યાદ રાખી શકો છો મહુવા। મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે, મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે। આવો પ્રશ્ન પૂછાય કે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર જાણીતું છે તો તમારે યાદ રાખવાનું છે મહુવા, આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની શકે છે। બીજું જો જોવા જઈએ આ મહુવા શહેર છે એ માલણ નદીના કિનારે આવેલું છે, કઈ નદીના કિનારે, માલણ નદીના કિનારે આવેલું છે, આ પણ તમે યાદ રાખી શકો છો। બીજું છે મહુવાનું ડુંગળીનો પાક, જે ડુંગળીનો જે પાક છે એ ખૂબ જ જાણીતો છે, તો ડુંગળી નો જે પાક છે કયા જિલ્લાનો અથવા કયા તાલુકાનો વખણાય છે, જિલ્લો પૂછાતો ભાવનગર તાલુકો પૂછાતો તમારે યાદ રાખવાનું છે મહુવા, ડુંગળીનો સફેદ પાક રંગ જે ડુંગળી જોવા મળે છે એનો સોળ ત્યાં પ્રખ્યાત છે। બીજું જોવા જઈએ અહીં એક મહત્વનો મુદ્દો પરીક્ષાની અંદર પૂછી શકે એવો મુદ્દો છે,
पूछी सके एवो छे। आशा जे पारेख छे जे गुजराती फिल्मनी अंदर अने हिंदी फिल्मनी अंदर बधा जे फिल्मो बनाव्या छे आशे आशा पारेख नामनी जे हीरोइन हती એનું જો એનો જન્મ જોવા જઈએ તો બેંગ્લોરની અંદર થયો હતો, પણ એનું મૂળ વતન જો પૂછવામાં આવે કે આશા પારેખનું મૂળ વતન કયું છે તો મહુવા, ભાવનગરનું મહુવા છે, આ પણ તમે યાદ રાખી શકો છો। બીજું જોવા જઈએ કે ભાવનગરની અંદર બેટ આવેલા છે, તો અહીંથી પ્રશ્ન પૂછાય છે કે બેટ કયા કયા છે, તો તમારે યાદ રાખવાનું કે માલ બેંક, તો માલ બેંક ટાપુ ક્યાં આવેલો છે, માલ બેંક બેટ અથવા ટાપુ ક્યાં આવેલો છે, તો એ તમારે યાદ રાખવાનું છે ભાવનગર જિલ્લો। બીજું છે કે પીરમ બેટ, પીરમ બેટ ક્યાં આવેલો છે, તો યાદ રાખવાનું છે ભાવનગર। બીજું છે કે સુલતાનપુર બેટ ક્યાં આવેલો છે, તો એ ભાવનગર। બીજું છે કે જેગરી, જેગરી જે નામનું જે બેટ છે ક્યાં આવેલો છે, તો એ ભાવનગરની અંદર આવે છે। જ્યારે આ બધા બેટ ક્યાં હોય, તો દરિયાની અંદર હોય, એ યાદ રાખવાનું। જે દરિયો હોય એની કોરેમર પાણી હોય, શું હોય, કોઈ ભાઈ પાણી હોય, એને ટાપુ અથવા બેટ આપણે કહીએ છીએ। બીજું જોવા જઈએ કે ડુંગર, ભાવનગરની અંદર મુખ્ય બે ડુંગરો જોવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ છે, અને ક્ષેત્રનું જે આપણે ડુંગર કહી શકીએ, આ ત્રણ જે ડુંગરો છે એ મહત્વના ડુંગરો છે। એક ખોખરા અને મોરધાર, જે ખોખરા અને જે મોરધાર છે આ બે ડુંગરો એ ભાવનગરની અંદર આવેલા છે। આવો પ્રશ્ન પૂછી શકે કે મોરધાર ડુંગર ક્યાં આવે છે, તમારે યાદ રાખવું છે ભાવનગરની અંદર। બીજું જોવા જઈએ તો એક શેત્રુંજી નદી આવેલી છે, કઈ નદી, તો ભાવનગરની અંદરથી ઘણી બધી નદીઓ પસાર થાય છે જોવા જઈએ તો, એની અંદર આપણે જોવા જઈએ તો એક બગડ નદી છે, માલણ નદી છે, શેત્રુંજી નદી છે, પછી કાળુભાટ નદી છે, તો આ નદીઓ પસાર થાય છે। એમાંથી જોવા જઈએ શેત્રુંજી નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે, શેત્રુંજી નદી જે છે નદી એના ઉપર એક બંધ બાંધવામાં આવ્યો છે, એ બંધનું નામ છે કે રાજસરી, રાજસરી બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે, તો તમારે યાદ રાખવાનું કે શેત્રુંજી નદી, અને શેત્રુંજી નદી નદી ઉપર એની પાસે એક પર્વત પણ આવ્યો છે, એના નામ ઉપરથી કયો પર્વત છે, તો શેત્રુંજો પર્વત તમારે યાદ રાખવાનું છે, શેત્રુંજો પર્વત, પર્વત અથવા ડુંગર ક્યાં આવેલો છે, તો તમારે યાદ રાખવાનું છે ભાવનગરની અંદર, અને આ શેત્રુંજય પર્વત ઉપર એક જૈનોનું પવિત્ર યાત્રાધામ આવેલું છે, એના આપણે કહીએ છીએ પાલીતાણા, પાલીતાણા, આ તમારે યાદ રાખવાનું છે। અને પાલીતાણાની અંદર આપણે થોડો ટોપિક જોઈ લઈએ પરીક્ષાની અંદર પૂછાય એવા, તો એની અંદર 863 જૈન મંદિરો આવેલા છે, કેટલા, 863 જૈન મંદિરો આવેલા છે, એની અંદરથી પ્રથમ ઋષભદેવ, જે ઋષભદેવ જે જૈન તીર્થંકર છે એમનું મંદિર ત્યાં આવેલું છે, પણ મંદિર કેટલા છે, 863 તમારે યાદ રાખવાના છે, મંદિર એ ડુંગર ઉપર, એના પગથિયા કેટલા છે, તો 3500 ની આસપાસ એના પગથિયા ત્યાં જોવા મળે છે। અહીં પણ ચોટીલા જઈએ તો લોકાયકા પણ છે કે જ્યારે રાત પડે છે ત્યારે પૂજારી મંદિરની નીચે ઉતરી જાય છે, એ પણ તમે યાદ રાખી શકો છો। અને આ શેત્રુંજય પર્વત ઉપર આપણા જ ગુજરાતી સાહિત્યને આપણે કહી શકીએ અને જૈન ધર્મની અંદર હેમચંદ્રાચાર્ય હતા, હેમચંદ્રાચાર્ય જ્યાં જે સંત હતા એમની સમાધિ આ ડુંગર ઉપર આવેલી છે, તો અહીંથી પ્રશ્ન પર કે હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે, તો તમારે યાદ રાખવું શેત્રુંજય ડુંગર ઉપર આવેલી છે। એમનો જન્મ ક્યાં થયો હતો, તો ધંધુકાની અંદર, એમનું નામ શું હતું બાળપણનું, તો ચાંગદેવ, માતાનું નામ શું હતું, તો તમારે લગ્ન પાહિણી દેવી, અને પિતાનું નામ ચાચી હતું, ખબરી, અને કયા કયા ગ્રંથો લખ્યા હતા, તો દરયાશ્રય કાવ્ય ગ્રંથ લખ્યો હતો, બીજું એક પુણ્ય ગ્રંથ લખ્યો હતો સિદ્ધ હેમ શબ્દાનું શાસન, આ પણ તમે યાદ રાખી શકો છો। બીજું કે જે પાટણની અંદર જે રથ ઉપર મૂકીને જ્યારે યાત્રા કાઢવામાં આવી હતી, પગપાળા યાત્રા કાઢવામાં આવી હતી સિદ્ધ હેમચંદ્રાનું શાસનની, એ હાથીનું નામ શું હતું, આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાયેલો છે, તો તમારે યાદ રાખવાનું છે કે શ્રીકર, આ શ્રીકર નામનો જે હાથી હતો એના ઉપર એની અંબાણી ઉપર મૂકીને આ સિદ્ધ હેમચંદ્રાનું શાસન જે ગ્રંથ છે એની યાત્રા કાઢવામાં આવી હતી આખા પાટણની અંદર, એની અંદર સિદ્ધરાજસિંહ અને હેમચંદ્રાચાર્ય પગપાળાએ આ યાત્રા કાઢી હતી, તમે યાદ રાખી શકો છો। ઋષભદેવ છે યાદ રાખવાનું છે, ઋષભદેવનો એમનું જો ચિહ્ન છે ઋષભ, એટલે તમારે યાદ રાખવાનું છે આખલો, તો અહીંથી પ્રશ્ન એ બને છે કે ઋષભદેવ છે જે જૈન ધર્મના જે તીર્થંકર છે, પ્રથમ તીર્થંકર, એમનું ચિહ્ન કયું છે, તમે યાદ રાખી શકો છો કે આખલો, આખલો એમનું ચિહ્ન છે, આ બધા અહીંથી ટોપિક બને છે। અને આ જૈનનું જે મંદિર છે એ જોવા જઈએ તો નાગાર્જુન નામનો જે રાજા હતો એને આ મંદિરની સ્થાપના કરી હતી જૈનોનું પાલીતાણાની અંદર, અને પાલીતાણાને બીજું એક નામથી ઓળખવામાં આવે છે, એને અહિંસા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખવાનું,
કઈ નગરી અહિંસા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું જોવા જઈએ પાલિતાણાની અંદર, તો આ પાલિતાણાની અંદર 2014 ની અંદર આ પાલિતાણાને સરકાર દ્વારા આપણા સરકારના કાયદા અનુસાર આ પાલિતાણાને શું કહેવામાં આવે કે સહકારી નગરી તરીકે ઓળખવામાં આવે, સહકારી નગરી તરીકે ઓળખવામાં આવી છે. બીજું જોવા જઈએ કે પાલિતાણા રહ્યા એ ભારત દેશની અંદર સૌથી વધુ મંદિરોવાળું શહેર એટલે પાલિતાણા, સૌથી મંદિરોવાળું શહેર. કેટલા મંદિરો છે? 863 મંદિરો આવેલા છે. આ એક જ એવું શહેર છે ભારતની અંદર સૌથી મંદિરો વધારે છે, એટલે મંદિરોવાળું શહેર પૂછાય તો તમારે યાદ રાખવાનું છે પાલિતાણા. આ તમારે યાદ રાખવાનું છે. આટલા ટોપિક છે તમારે ભાવનગરની અંદર, એની અંદરથી પ્રશ્નો એક્ઝામની અંદર બની શકે છે. બસ આ છે તમારો ભાવનગર જિલ્લો, અહીંથી પૂર્ણ કરવામાં આવે છે. અને તમે આ વિડીયો જોઈને તમે થોડું ઘણું નોટ્સ તમે બનાવશો તો ભવિષ્યની અંદર તમારા કામ આવશે. અને અહીંથી ઘણા બધા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાતા હોય છે અને તમારું નોલેજ તમે વધારી શકો છો. બસ જમીન.